હેલો ફ્રેન્ડ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 અંદર અભ્યાસ કરી રહેલા મારા કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રો, આઈસીટીના વિદ્યાર્થી મિત્રો અને ઈસીના વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો અને સેમિસ્ટર 1 અંદર અભ્યાસ કરેલા આઈટીના વિદ્યાર્થી મિત્રો, આપણો જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 2 ગેટ્સમાં, એની અંદર આપણે ઓલરેડી પાર્ટ નંબર 1, 2, 3 અને 4 અપલોડ કરી દીધો છે, જેમાં બેઝિક ગેટ, એક્સ્ટ્રા ગેટ, યુનિવર્સલ ગેટ, એના પછી નાન ગેટ એઝ અ યુનિવર્સલ, નોર એઝ અ યુનિવર્સલ ગેટ જોયા છે. આજે આ વિડીયોની અંદર વાત કરવાના છે એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ, એ આપણે નાન ગેટથી અને નોર ગેટ બંનેથી બનાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો નાન ગેટથી અને નોર ગેટથી બનાવવાનો છે એક્સ ઓર અને એક્સ નોર. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને આ દરેક ઇન્ફોર્મેશન, સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણા આના ટોટલી કોર્સ લોન્ચ કરેલા છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ કોર્સ માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અથવા વિદ્યાર્થી મિત્રો, આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ શેર કરીએ છીએ, અથવા આપણી એપ્લિકેશન છે એના ઉપર પણ અવેલેબલ છે. ઓકે, આજે વાત કરવાના છે નાન ગેટ એઝ અ નોર ગેટ, નાન ગેટ એઝ અ એક્સ ઓર ગેટ, એન્ડ બીજી વાત કરવાના છે આપણે એક્સ ઓર ગેટ યુઝિંગ યુનિવર્સલ ગેટ થી બનાવવાના છે. ઓકે, તો ફર્સ્ટ આપણે વાત કરીએ એક્સ ઓર ગેટ. હવે એક્સ ઓર ગેટ આપણે મેં ઓલરેડી સમજાવી ચૂક્યો છું તમને, ફરીથી એક વાર અહીંયા નજર નાખી લઈએ. એક્સ ઓર ગેટ નો સિમ્બોલ છે, એનું આ બુલિયન એક્સપ્રેશન છે, એ બી બાર પ્લસ એ બાર બી. અહીંયા જ્યારે એ અને બી બંને ઇનપુટ સેમ હોય છે, બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ મને લો મળે છે, એટલે અહીંયાથી હું 0 0 આપીશ તો આઉટપુટ 0 મળશે. બંને ઇનપુટ ડિફરન્ટ હશે ત્યારે આઉટપુટ મને કેવું મળે છે, હાઈ મળે છે. કેવું મળે છે, હાઈ મળે છે. અને પાછું બંને ઇનપુટ સેમ હશે તો આઉટપુટ સેમ એટલે કે લો મળે છે. આ મારો એક્સ ઓર ગેટ છે. હવે આ એક્સ ઓર ગેટને બેઝિક ગેટથી કઈ રીતના ડ્રો કરાય છે એ પણ મેં તમને શીખવાયું હતું. આપણે પહેલા બેઝિક ગેટથી ડ્રો કરી દઈએ, પછી નાંડથી દોરીએ અને નોરથી દોરીએ. તો ફર્સ્ટ અહીંયા આપણે લઈએ છીએ બેઝિક ગેટથી ડ્રો કરીએ છીએ. ચલો ફર્સ્ટ મારે બેઝિક ગેટથી ડ્રો કરવો છે એક્સ ઓર ગેટ. એક્સ ઓર ગેટ યુઝિંગ બેઝિક ગેટ. ચલો બેઝિક ગેટ કયા કયા છે, એન્ડ ઓર અને નોટ. ઓકે, હવે મને અહીંયા એ અને બી આ બુલિયન એક્સપ્રેશનના આધારે યાદ રાખવાનું છે. તો હવે એ અને બી આપ્યો છે, અહીંયા એ બી છે, તો હું ફર્સ્ટ અહીંયા એ લઈ લઈશ. એટલે મારો જે એ છે એ હું અહીંયા એ ઇનપુટ લઈ લઈશ. આ એક એ ઇનપુટ લઈ લીધો અને એક આ બી ઇનપુટ લઈ લીધો. આ બે ઇનપુટ લઈ લીધા મેં. ઓકે, આ મારો એ ઇનપુટ થઈ ગયો, આ મારો બી ઇનપુટ થઈ ગયો. પહેલું મારે બી બાર બનાવવો છે, તો બી બાર બનાવવા માટે હું નોટ ગેટનો યુઝ કરીશ. તો આ નોટ ગેટ મને બી બાર મળી ગયો. ચલો એ બાર બંનેનું મલ્ટિપ્લિકેશન કરાવવું છે, તો આ બંનેનું અહીંયા મલ્ટિપ્લિકેશન માટે કયો ગેટ, એન્ડ ગેટ. એટલે મને અહીંયા મળી જશે એ બી બાર. ઓકે, ચલો બીજું ટર્મ એ બાર બનાવવો છે, તો હું અહીંયાથી એ બાર યુઝ કરી લઉં છું. આ એ બાર થઈ ગયો મારો, એટલે અહીંયા એ બાર મળી ગયો. આ બી છે, આ બંનેનું મારે શું કરાવવું છે, એડિશન, મલ્ટિપ્લિકેશન કરાવવું છે, તો એ બાર બી. ઓકે, હવે બંનેનું એડિશન કરાવવું છે, એડિશન કરવા માટે ઓર ગેટ. તો એડિશન કરવા માટે ઓર ગેટ લઈ લીધો, તો અહીંયાથી મેં ઓર ગેટની અંદર ઇનપુટ આપી દીધા, તો આ મળી ગયો એ બી બાર પ્લસ એ બાર બી. આ થઈ ગયો બેઝિક ગેટથી, સારાથી થઈ ગયો બેઝિક ગેટથી તૈયાર થઈ ગયો. ઓકે, પણ આ જ વસ્તુ મારે ડ્રો કરવી છે, આ જ વસ્તુ મારે ડ્રો કરવી છે, સારાથી ડ્રો કરવી છે. મારે નાન્ડ ગેટથી ડ્રો કરવી છે અને નોટ ગેટથી ડ્રો કરવી છે. હવે સમજો, આ જ વસ્તુ આપણે નાન્ડ ગેટ અને નોટ ગેટથી ડ્રો કરીએ, તો એ જ વસ્તુ અહીંયા આપણે નાન્ડ ગેટથી અને નોટ ગેટથી ડ્રો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક્સ ઓર ગેટ યુઝિંગ નાન્ડ ગેટ. ચલો ફર્સ્ટ નાન ગેટથી ડ્રો કરવી છે, તો આપણે ઇનપુટ સેક્શન અહીંયા લઈ લઈએ. ચલો કયા કયા ઇનપુટ છે, એ અને બી લઈ લઈએ. તો અહીંયાથી એ લઈ લઉં છું, અહીંયાથી બી ઇનપુટ સેક્શન લઈ લઉં છું. અહીંયા એ ઇનપુટ આવી ગયો મારો, આ બી આવી ગયો. ઓકે, પહેલો મારે શું છે, વાય બરાબર ફંક્શન શું છે યાદ છે,
y બરાબર a b બાર પ્લસ a બાર b. તો ફર્સ્ટ મારે b બાર તૈયાર કરવો પડશે. તો b બાર કરવા માટે NAND ગેટ નો જ યુઝ કરવાનો છે. જો અહીંયા NOT ગેટ, આ NOT ગેટ નો મેં NAND ગેટ તરીકે યુઝ થઈ ગયો. ઓકે, અહીંયાથી હું a ઇનપુટ આપી દઈશ, આ ઇનપુટ આવી ગયું, એ બંનેનો ગુણાકાર કરાવવો છે. ગુણાકાર માટે NAND ગેટ માં શું યુઝ થશે યાદ છે? એક ઇનપુટ ડબલ એક NAND ગેટ માં આપી દો, સિક્વન્સ માં બીજો મૂકી દો. એટલે અહીંયાથી આ ઇનપુટ આપી દઈશ, અહીંયાથી આને ઇનપુટ આપી દઈશ, એટલે અહીંયા મને મળી જશે a b બાર. થઈ ગયું a b બાર. ઓકે, ચલો એ જ રીતે મારે a બાર બનાવવો છે. હવે a બાર બનાવું છું, આ a બાર આવી ગયો, આ એ બાર આવી ગયો મારો. ઓકે, આ એ બાર મળી ગયો મને, ક્લિયર. અહીંયાથી બી ઇનપુટ લઈ લઉં છું. હવે બંનેનો મલ્ટિપ્લિકેશન માટે કયો ગેટ? એન્ડ ગેટ. તો આ એન્ડ ગેટ દોરી દીધો મેં. ઓકે, સારાથી નાન ગેટથી ડ્રો થઈ ગયો આટલો. એક ઇનપુટ, આ બે ઇનપુટ આપી દીધા આની અંદર. ઓકે, એટલે અહીંયા મને મળી જશે એ બી બાર. ઓકે, સોરી, એ બાર બી, એ બાર બી, ક્લિયર. એ બાર બી થઈ ગયો. ઓકે, હવે બંનેનું એડિશન કરાવવું છે વિદ્યાર્થી મિત્રો. એડિશન માટે કયો ગેટ? ઓર ગેટ. તો ઓર ગેટ કઈ રીતના ડ્રો થાય છે? તો એક ઇનપુટ લઈએ છીએ, એ ઇનપુટ પહેલાં એન્ડ ગેટમાં બનાવીએ છીએ, એટલે એન્ડ ગેટનો યુઝ કરીએ છીએ. બીજો ઇનપુટ અહીંયાથી એન્ડ ગેટમાં લઈએ છીએ, યાદ છે? એન્ડ ગેટ એઝ અ ઓર ગેટ. તો આ એનો સિમ્બોલ છે. ઓકે, આ થઈ ગયો. હવે આ ઇનપુટ હું આને કનેક્શનમાં આપી દઈશ, અહીંયાથી હું કનેક્શનમાં આપી દઈશ, એટલે અહીંયા મને ફાઇનલી એ બાર પ્લસ એ બાર બી મળી જશે. આખું મારી સર્કિટ થઈ ગઈ. સાની થઈ ગઈ? એક્સ ઓર ગેટ ડ્રો કર્યો, નાન ગેટથી એક્સ ઓર ગેટ ડ્રો થઈ ગયો. હવે અહીંયા જો સમજવું હોય, રિમૂવ કરવા હોય, તો આ એક ગેટ રિમૂવ થઈ શકે છે. બીકોઝ આ પણ નોટનું કામ કરે છે, આ પણ નોટનું કામ કરે છે, આ પણ નોટનું કામ કરે છે, આ પણ નોટનું કામ કરે છે. તો આ ચાર ગેટ રિમૂવ કરી અને સર્કિટ તમે શોર્ટ બનાવી શકો છો. ઓકે, પણ બેઝિકલી એનો ફંડામેન્ટલ આ રીતનો છે. આવડશે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયો એક્સ ઓર ગેટ યુઝિંગ અ NAND ગેટ. હવે મારે એ જ વસ્તુ મારે ડ્રો કરવી છે, યુઝિંગ સારાથી ડ્રો કરવી છે, એક્સ ઓર ગેટ યુઝિંગ NOR થી ડ્રો કરવી છે. સાનાથી? NOR થી. ચલો NOR થી ડ્રો કરવી છે. આપણે બે ઇનપુટ લઈ લઈએ, અહીંયા એ ઇનપુટ લઈ લઉં, આ બી ઇનપુટ આવી ગયું. ઓકે, ચલો અહીંયા એ ઇનપુટ આવી ગયું, આ બી ઇનપુટ આવી ગયું. હવે વાય બરાબર ફંક્શન શું છે? એ બી બાર પ્લસ એ બાર બી. બુલિયન એક્સપ્રેશન ખાસ યાદ હોવું જોઈએ. ચલો ફર્સ્ટ એ, તો આ મેં એ અહીંયાથી લઈ લીધો. બી બાર બનાવવો છે, તો બી બાર બનાવવા માટે એક્સ ઓર ગેટ, એક ઇનપુટ ડબલ વખત આપી દઈશ. ઓકે, હવે બંનેનો ગુણાકાર કરાવવો છે, તો ગુણાકાર માટે શું થશે? આ એક ઇનપુટ અહીંયાથી લઈ લઈશ, પછી અહીંયાથી પાછું આ રીતને એક બીજો ઇનપુટ લઈ લઈશ. ઓકે, અને બંને ઇનપુટ સામાં આપી દઈશું, આની અંદર આપી દઈશું. તો આ થઈ ગયો મારો એ બી બાર. ઓકે, અહીંયા જો આ બંને ગેટ રિમૂવ કરવા હોય તો થઈ શકે છે, ડાયરેક્ટ ઇનપુટ આપી દો તો ચાલી જશે. ઓકે, ચલો એ જ રીતે મારે શું બનાવવો છે? એ બાર, એ બાર બનાવવો છે. તો એ બાર બનાવવા માટે આ NOR NOT ગેટ યુઝ કર્યો, NOR થી NOT બનાવી દીધો. અહીંયા બી બાર, એ બાર મળી ગયો મને, એ બાર મળી ગયો. ઓકે, હવે આ બી ઇનપુટ છે, બંનેનો ગુણાકાર, ગુણાકાર માટે શું કરવાનો છે? એક્સ ઓર ગેટ એઝ અ એન્ડ ગેટ, એક્સ ઓર, સોરી, ઓર ગેટ એઝ અ એન્ડ ગેટનો, સોરી, ઓર ગેટથી મારે ગુણાકાર એન્ડ ગેટ બનાવવો છે. ઓકે, ચલો આ થઈ ગયો. હવે આ બંનેને પાછું આની અંદર ઇનપુટ આપી દઈશું, એટલે અહીંયા મને મળી જશે એ બાર બી. હવે સરવારો કરાવવો છે, એડિશન કરાવવો છે. તો એડિશન માટે તો યાદ છે, ઓર નોરથી એડિશન કરાવવું હોય તો એક ઇનપુટ પાછો ફરીથી ઇનપુટ આપી દો, એટલે મને ફાઇનલી વાય મળી જશે. આ ઇનપુટ આની અંદર આપી દો, આ ઇનપુટ આની અંદર આપી દો, તો ફાઇનલી મને અહીંયા વાય મળી જશે. વાય બરાબર એ બી બાર પ્લસ એ બાર બી. તો આ બધી જ સર્કિટો થઈ ગઈ એક્સ ઓર થી. એક્સ ઓર ગેટ મેં બનાવ્યો સાનાથી, જોઈ લો. એક્સ ઓર ગેટ પહેલા બનાવ્યો, બેઝિક ગેટથી બનાવ્યો, એના ઉપરથી મેં સાનો બનાવ્યો, એન્ડ ગેટ નાન ગેટ બનાવ્યો, અને એના ઉપરથી NOR ગેટનો બનાવી દીધો. ક્લિયર? તો ત્રણે ત્રણ સર્કિટ મેં અહીંયા તમને ડ્રો કરાવી બતાવી દીધી છે. આ રીતના સ્ટેપ ફોલો કરવાના છે વન બાય વન. આગળ તમારે સર્કિટો પૂછાતી હોય છે, ખાસ યાદ રાખવાનું છે, તો આ રીતના તમારે યુઝ થશે. ઓકે, ચલો આ વાત થઈ ગઈ એક્સ ઓર ની. હવે એક્સ NOR ની વાત કરીએ. ચલો એક્સ NOR નું બુલિયન એક્સપ્રેશન એ બી પ્લસ એ બાર બી બાર છે. અહીંયા ટ્રુથ ટેબલ શું છે? કે જ્યારે બે ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. શું મળે છે? હાઈ. જ્યારે ડિફરન્ટ આ ઇનપુટ હોય ત્યારે આઉટપુટ લો મળે છે. આ મારું બુલિયન એક્સપ્રેશન છે શાનું? એક્સ ઓર નું. હવે એ જ પદ્ધતિથી આપણે પહેલું બનાવીએ છીએ, અહીંયા ફર્સ્ટ બનાવીએ છીએ. કયો બનાવીએ છે? એક્સ ઓર ગેટ NOR ગેટ, એક્સ NOR યુઝિંગ બેઝિક ગેટ. ચલો બેઝિક ગેટથી ડ્રો કરીએ છીએ,
એટલે બેઝિક ગેટ થી ડ્રો કરવો હોય તો પહેલા વાય બરાબર બુલિયન એક્સપ્રેશન શું છે, એ બી પ્લસ એ બાર બી બાર છે. ઓકે ચલો બે ઇનપુટ છે, એ અને બી ઇનપુટ છે, તો હું અહીંયાથી એ ઇનપુટ લઈ લઉં, અહીંયાથી બી ઇનપુટ લઈ લઉં છું. ઓકે ચલો અહીંયા એ ઇનપુટ આવી ગયું, આ બી ઇનપુટ આવી ગયું. બેઝિક ગેટ થી ડ્રો કરીએ છે એટલે અહીંયાથી એ ઇનપુટ આ બી ઇનપુટ એન્ડ ગેટ નો યુઝ કરી દઉં મલ્ટીપ્લિકેશન માટે. તો અહીંયાથી મને એ અને બી, અહીંયા એ અને બી મળી ગયો, થઈ ગયો. ચલો હવે બીજામાં બાર બનાવવો છે તો અહીંયા એ બાર લઈ લઈશ પહેલા, આ બી બાર લઈ લીધો મેં અહીંયા, આ એ બાર બી બાર અને બંનેનો મલ્ટીપ્લિકેશન કરી દઈશ એટલે અહીંયા મલ્ટીપ્લિકેશન થઈ જશે એટલે એ બાર બી બાર. હવે સરવારો એડિશન કરાવવું છે, એડિશન માટે ઓર ગેટ, તો આ ઓર ગેટ થઈ ગયો. ઓકે એટલે અહીંયા મને વાય ઇઝ ઇક્વલ ટુ મળી જશે એ બી પ્લસ એ બાર બી બાર. ક્લિયર, આ થઈ ગયું એક્સ નોર ગેટ યુઝિંગ અ બેઝિક ગેટ. જો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ બેઝિક ગેટ એક્સ ઓર ગેટ ડ્રો કરવાનો છે બેઝિક ગેટ થી, તો તમે આ રીતના ડ્રો કરી શકો છો. હવે ક્વેશ્ચન પૂછાયો વિદ્યાર્થી મિત્રો તમારો કે ભાઈ એક્સ ઓર ગેટ પૂછી શકે છે કે એક્સ નોર ગેટ ડ્રો કરો યુઝિંગ નાન્ડ ગેટ. સાનાથી નાન્ડ ગેટ થી ડ્રો કરવો છે. ચલો બુલિયન એક્સપ્રેશન યાદ હોવું જોઈએ, એ બી પ્લસ એ બાર બી બાર. હવે બે ઇનપુટ છે અહીંયા મારા, ચલો બે ઇનપુટ છે આપણે લઈ લઈએ, કયા, એક એ ઇનપુટ છે એક બી ઇનપુટ છે. આ એ અને બી ઇનપુટ મેં લઈ લીધા, આ એ ઇનપુટ આ બી. પહેલામાં એ અને બી નો ગુણાકાર કરાવો છે, નાન્ડ ગેટ નો યુઝ કરું છું. તો સિમ્પલ વસ્તુ છે, એક અહીંયાથી આ એક ઇનપુટ થઈ ગયું, આ એ આવી ગયો, અહીંયા નોર ગેટ છે નાન્ડ ગેટ છે, તો અહીંયા મને મળી ગયો એ બી, એ બી મળી ગયો. ઓકે હવે અહીંયા શું કરું છું, મારો આ બી સોરી, હવે બીજામાં એ બાર બી બાર, તો પહેલો એ બાર લઈ લઉં છું, આ એ બાર આવી ગયો સોરી, પણ નોટ યુઝ નથી કરવાનો, મારે શું યુઝ કરવાનો છે, શું યુઝ કરવાનો છે, નાન્ડ ગેટ યુઝ કરવાનો. તો અહીંયાથી હું નાન્ડ ગેટ લઈ લીધો, આ નાન્ડ ગેટ થી આ એ બાર બની ગયો. ઓકે એ જ રીતે નાન્ડ ગેટ થી બી બાર બની ગયો, નોટ ગેટ બનાવી દીધા. ઓકે એ બંનેનું મલ્ટીપ્લિકેશન, તો બંનેનું મલ્ટીપ્લિકેશન માટે શું યુઝ કરીશું આપણે, આ સર્કિટ પાછી સાની એન્ડની સર્કિટ થઈ ગઈ મલ્ટીપ્લિકેશન માટે. ઓકે એટલે અહીંયા મળી જશે એ બાર બી બાર મળી ગયો. હવે સરવારા માટે એડિશન માટે હું શું કરીશ, એડિશનનો ગેટ છે એટલે કે અહીંયા એ ઇનપુટ, અહીંયા મારો એક બીજો ઇનપુટ લઈ લઈશ. ઓકે આટલી સર્કિટ સાની છે, ઓનની સર્કિટ છે યુઝિંગ અ નાન્ડ ગેટ. ઓકે આને અંદર આપી દઈશ એટલે થઈ ગયું, એટલે ફાઇનલી મને વાય બરાબર મળી જશે એ બી પ્લસ એ બાર બી બાર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયાથી તમારા કયા કયા ગેટ રિમૂવ થઈ શકે છે, તો એક આ ગેટ રિમૂવ થઈ શકે છે, આ ગેટ અને આ ગેટ રિમૂવ થઈ શકે છે, એક આ ગેટ અને એક આ ગેટ રિમૂવ થઈ જશે. એટલે તમે શોર્ટમાં સર્કિટ બનાવો, આ એક્સ્ટ્રા સર્કિટ દોરીને બતાવું છું આની, તો શોર્ટ સર્કિટ આ રીતની થઈ જશે. જુઓ આ શોર્ટ સર્કિટ આ રીતની થઈ જશે તમારી, એકદમ શોર્ટ સર્કિટ થઈ જશે તમારી. તમારી બુકની અંદર આ રીતના સર્કિટ આપી છે, પણ એ તમને ડાયરેક્ટ આઈડિયા નથી આવતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ હોય છે કે આ કઈ રીતના ગેટ આવે, એની સિક્વન્શિયલ સર્કિટ આ જ હોય છે. ઓકે ચલો આ થઈ ગયો બેઝિક ગેટથી, આ મેં યુઝ કર્યો છે શોર્ટ સર્કિટ યુઝ, એટલે કે મેં શું કર્યું છે લેસ ગેટ યુઝ કર્યા છે. આ બંને રિમૂવ થઈ ગયા, આ ઇનપુટ આવી ગયો, અહીંયાથી આ ઇનપુટ આવી ગયો. ઓકે સોરી, અહીંયાથી આ જ આવશે અને આ પણ નહીં આવે તમારો. ઓકે આટલું આવી જશે, આ ચાર ગેટ નીકળી જશે અને સીધો અહીંયા ઇનપુટ અહીંયા આપી દઈશું શામાં આની અંદર, તો પણ તમારું ટ્રુથ ટેબલ કામ કરશે. આ બંને ગેટ તમે દોરી શકો છો, ઉપરની અથવા નીચેની કોઈ પણ એક દોરી શકો છો, પણ ફર્સ્ટ ટાઈમ દોરતા હશો ત્યારે આ રીતના જ ક્રિએશન થશે અને પછી તમે લેસ કરી શકો છો. ઓકે આ દોરો તો પણ સાચી છે, આ ડ્રો કરશો તો પણ સાચી છે, બંને સાચી છે. ઓકે ચલો એ જ પ્રમાણે મારે દોરવાનું છે, એક્સ નોર ગેટ યુઝ કરવો છે, એક્સ નોર દોરવો છે. સાનાથી દોરવો છે, યુઝિંગ નોર્થથી ડ્રો કરવો છે. સાનાથી કરવો છે, નોર્થથી. ચલો વાય ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એ બાર બી બાર છે. ઓકે ચલો અહીંયા હું ઇનપુટ લઈ લઉં, આ એ ઇનપુટ થઈ ગયો, આ બી ઇનપુટ થઈ ગયો. ઓકે અહીંયાથી એ ઇનપુટ બી ઇનપુટ પહેલાં ગુણાકાર કરાવો છે, તો અહીંયા શું થશે, ઓર ગેટની સિમ્બોલ ગુણાકાર માટે એક ઇનપુટ અહીંયાથી લઈશ, બીજો ઇનપુટ અહીંયાથી લઈશ અને આ રીતના ઇનપુટ આપી દઈશ અહીંયા, એટલે આ ગુણાકાર થઈ જશે મારો, એ બી થઈ જશે. ઓકે હવે એ બાર બી બાર બનાવવું છે, તો પહેલાં હું એ બાર બી બાર બનાવવું હોય તો અહીંયાથી ઓકે આ એક સર્કિટ યુઝ થશે, પાછી અહીંયાથી હવે એક્સ ઓર ગેટ લઈશ, આ એ બાર બની ગયો, આ બી બાર બની ગયો. ઓકે હવે અહીંયાથી પાછું શું થઈ જશે,
આ બની ગયો એ બાર બી બાર, ગુણાકાર થઈ ગયો. અને સર એનો એડિશન કરાવવો છે, તો એડિશન માટે તો સિમ્પલ ગેટ છે. આ એક ઇનપુટ ડબલ વાર આપી દો, એટલે અહીંયાથી આ ઇનપુટ આપી દઈશું, અહીંયાથી ઇનપુટ આપી દઈશું, મળી જશે. હવે જો આની અંદર કયા કયા ગેટ રિમૂવ થઈ શકે છે, તો પહેલાં તો આ બંને ગેટ રિમૂવ થઈ શકે છે. એક આ કન્ડિશન રિમૂવ થઈ શકે છે આખી, ઓકે, એટલે આ કન્ડિશન રિમૂવ થઈ જશે. તો અહીંયા તમારા ચાર ગેટ રિમૂવ થશે, તો એની સર્કિટ સિક્વન્શિયલ સર્કિટ બીજી બનાવવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતની તમારી સિક્વન્શિયલ સર્કિટ તૈયાર થશે. એના જેવી લેસ ગેટથી કહી શકાય, શાનાથી કહી શકાય, લેસ ગેટથી કહી શકાય. એટલે તમે પહેલાં તો ઉપરની જે સર્કિટ છે ડ્રો કર્યા પછી જ આઈડિયા આવશે કે કયા કયા ગેટ યુઝ થાય છે. ડાયરેક્ટ અહીંયાથી એ આપી દઈયા અને બી અહીંયા ઓરમાં જતો રહેશે, આ ચાર ગેટ રિમૂવ થઈ જશે. અને એ ઇનપુટ ડાયરેક્ટ સામાં આપી દઈશું, આની અંદર આપી દઈશું, તો તમારી સર્કિટ તૈયાર થઈ જશે. ઓકે, આ બંને સર્કિટો સેમ જ છે, આમાં વધારે પડતા ગેટ યુઝ થયા છે, આમાં ઓછા થયા છે, પણ બેઝિકલી પહેલાં આઈડિયા તો આ રીતના જ આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ અને બી આવી ગયો, અહીંયા વાય બરાબર મળશે એ બી પ્લસ એ બાર બી બાર. ઓકે, તો આ થઈ ગયું એક્સ ઓર ગેટ યુઝિંગ નાન્ડ ગેટ, નોર ગેટ, એક્સ નોર ગેટ યુઝિંગ નાન્ડ ગેટ અને નોર ગેટ. એ ક્વેશ્ચન જીટીયુમાં પૂછાશે પૂછાશે પૂછાશે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને થિયરીમાં તમે કેટલા ગેટ યુઝ કર્યા છે એ તમારે ડ્રો કરવાનું, થિયરી પૂછે તો તમારે પોઈન્ટ લખવાના રહેશે. અને જો તમને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હોય છે કે સર અમને પૂછ્યું છે, ક્વેશ્ચન પૂછ્યો છે ડ્રો ધ એક્સ ઓર ગેટ યુઝિંગ નાન્ડ ગેટ, તો ત્યાં ટ્રુથ ટેબલ બતાવવાની જરૂર નથી, ફક્ત સર્કિટ ડ્રો કરવાની જરૂર છે. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વિડીયોમાં ટોટલી માહિતી તમને મળી ગઈ હશે, કઈ રીતના ડ્રો કરવાના છે. મેં યુનિવર્સલ ગેટથી બધા જ ગેટ બતાવી દીધા, બેઝિક ગેટ બધા બતાવી દીધા, નાન ગેટ, નોર ગેટ, એક્સ ઓર અને એક્સ નોર. હવે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આના પછી નેક્સ્ટ એની પ્રોપર્ટીઝ છે, એની વિડીયો આપણે બનાવીશું વિદ્યાર્થી મિત્રો. પ્રોપર્ટી પછી એના એક્ઝામ્પલ સોલ્વ કઈ રીતના કરવાના છે એ પણ બતાવીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આગળના વિડીયો નથી જોયા તો એ પણ લિંક અમે ઓલરેડી મૂકી દીધી છે. અને વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેથી તમે બે એડવાન્સ તૈયારી કરી શકો છો. અને આ બધી જ વિડીયો હું ગ્રુપમાં શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીએ, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.